લીંબાયત વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસમાં મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકવા અને ભાજપ આરએસએસ અને શિવસેના જેવા સંગઠનોને જડથી ઉખાડી નાખવાની ટ્રીક સહિતના ઉદ્દેશો સાથે શિક્ષણ આપવામાં આવતું હોવાનું પેમ્પલેટનું આસપાસના વિસ્તારમાં વિતરણ થતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. સમગ્ર ઘટના અંગે પોતે નિર્દોષ હોવાને કારણે તેણે આ સંદર્ભે તપાસ હાથ ધરતા યુવકના સસરા દ્વારા જ આ પ્રકરણના કોમી વૈમનસ્ય ફેલાવતા પેમ્પલેટ છાપીને વિતરણ કરવામાં આવ્યું હોવાનું ઘટસ્ફોટ્યું હતું. પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. લીંબાયત નુરાની નગરમાં તો 24 વર્ષીય શિક્ષક રહીશ શેખ પોતાના સગા ભાઈ મુસ્તાકના ઘરે પ્રતાપનગર ખાતે સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસના નામે ટ્યુશન ક્લાસીસનું સંચાલન કરે છે. ધોરણ 6-10ના ગણિત અને વિજ્ઞાનના વિષયનો અભ્યાસ કરવા માટે ક્લાસીસમાં 50 જેટલા વિદ્યાર્થીઓ આવે છે. જોકે ગત રોજ રહીશના ભાઈ મુસ્તાક પર વસણદળના કાર્યકરોએ ફોન કરીને હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવા પેમ્પલેટ છાપીને મુસ્લિમ બાળકોને અમારી વિરુદ્ધ શિક્ષણ આપો છો તેમ જણાવ્યું હતું. જેને પગલે મુસ્તાક અને રહીશ શેખે આ સમગ્ર પ્રકરણમાં પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. રહીશ શેખ દ્વારા પેમ્પલેટમાં છાપવામાં આવેલા મુદ્દાઓ જોતા અત્યંત ગંભીર ઘટના હોવાને કારણે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રહીશની પત્ની કે જે છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયર ઓમનગર ખાતે રહે છે તેના પિતા સુલેમાન ચાંદ શેખ દ્વારા આ પેમ્પલેટ છુપાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રહીશે તેના સસરા સુલેમાનના મિત્ર અનિલ પાંડુરંગ મિસ્ત્રી પાસે આ અંગે વધુ તપાસ હાથ ધરતા અનિલ મિસ્ત્રીએ કહ્યું હતું કે કોચિંગ ક્લાસીસના નામનું પેમ્પલેટ સુલેમાને જ તેને આપ્યું હતું. તેમાં હિન્દુ ધર્મ અને સંગઠનોની લાગણી દુભાય તેવું લખાણ લખીને વાયરલ કરવામાં આવ્યું હતું. જેને પગલે રહીશ શેખ દ્વારા સસરા સુલેમાન ચાંદ શેખ અવિરુદ્ધ હિન્દુ ધર્મની લાગણી દુભાવવાની સાથે સાથે હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે દ્વેષ અને વેરભાવની લાગણી ઉત્પન્ન થાય તેવા પેમ્પલેટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી રહીશના સસરા સુલેમાનની ધરપકડ કરી છે. પોલીસે તેની પૂછપરછ કરતા રહીશ શેખ દ્વારા હાલમાં જ વિદ્યા સહાયક તરીકેનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. જોકે સસરા સુલેમાન શેખ પોતાના જમાઈને સરકારી નોકરી ન મળે તે માટે આખો કારસો. ગઈકાલે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના નામની એક પત્રિકા વાયરલ થઈ હતી કે જેમાં કેટલાક સંગઠનો વિરુદ્ધમાં અને બે જૂથો વચ્ચે વૈમનસ્ય થયેલા એ પ્રકારના કન્ટેન્ટ્સ હતી. જે બાબતને લઈ અને લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ બાબતમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન જે સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના માલિક છે રહી શેખ, એને પણ આ પ્રકારના સંગઠનોએ કોન્ટેક્ટ કર્યો હતો અને એમને પણ જાણવા મળ્યું હતું કે એમના નામથી આ પ્રકારની પત્રિકા વાયરલ થઈ છે. એમણે જ્યારે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે એમને જાણવા મળ્યું હતું કે આમાં અમુક નંબરો છે એમના પર્સનલ નંબર છે કે જે કોચિંગ સેન્ટરમાં એ લોકો કોઈને આપેલા ન હતા. એટલે આમાંથી એમના કોઈ રિલેટિવમાંથી કોઈએ અથવા એમના નજીકના કોઈ સંપર્કના વ્યક્તિએ આ ઘટના આ કારનામું કર્યું હોય એવું એમને અંદાજો આવ્યો હતો. થોડા સમય પહેલાં એમને અને એમના સસરા સાથે અને એમના જે પત્ની છે એમના સાથે કેટલાક ઇસ્યુ થયા હતા, જે બાબતને લઈને અગાઉ પણ કેટલીક બબાલો થઈ હતી એમના વચ્ચે, જે બાબતને લઈને એમને શંકા હતી કે આ ઘટનામાં કદાચ એમના સસરા સામેલ હોઈ શકે. તેઓએ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને શકમન તરીકે તેઓને તેમના સસરા જણાતા હતા. પોતે રહી શેખ છે, પોતે કોચિંગ સેન્ટર ચલાવે છે, પોતે 6-10ના સ્ટુડન્ટ્સ છે જે લીંબાયત વિસ્તારમાં રહે છે એ લોકોને કોચિંગ આપે છે, જેમાં મેથ્સ અને સાયન્સ આ બંને સબ્જેક્ટના એ લોકો કોચિંગ આપી રહ્યા છે એ લોકોને. અને પોલીસે પણ આમાં ઇન્વેસ્ટિગેશન જ્યારે શરૂ કર્યું ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ પત્રિકા એકદમ ફેક છે, આમાં જે ભોગ બનનાર છે રહી શેખ એનો કોઈ પણ રોલ નથી, આ ફક્ત અને ફક્ત રહી શેખને બદનામી મળે અને એમના કોચિંગ સેન્ટરને બદનામી મળે અને એમના વિરુદ્ધ કાર્યવાહી થાય એ હેતુથી જ બનાવવામાં આવી હોય એવું પોલીસને જણાવ્યું હતું. જે બાબતને લઈ અને પોલીસે આ ગુનો નોંધ્યો હતો, જેમાં BNS કલમ 299, 301, 355, 356 વગેરે કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો હતો. જે આરોપી છે એ રહી શેખના સસરા સુલેમાન ચાંદ શેખ છે. એ પોતે પણ શિક્ષક છે, પોતે SMC એક સ્કૂલમાં શિક્ષક છે અને એમણે કબૂલાત કરી હતી કે આ પત્રિકા એમણે જ પોતાની સ્કૂલમાં છાપી હતી અને કેટલાક લોકોને અને અમુક સંગઠનને પણ પોતે આ પત્રિકાઓ વોટ્સઅપ થ્રુ મોકલેલી હતી. જે બાબતને લઈ અને પોલીસે એમની ધરપકડ કરી છે. પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન વધુ ઊંડાણપૂર્વક કરી રહ્યા છે કે આમાં કયા કયા લોકો અન્ય સામેલ છે કે નહીં અને એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ.